नमस्कार दर्शक मित्रों, हूँ छू परेश भट्ट। दोस्तों, पथ दर्शक आ श्रेणी अंतर्गत दर अठवाडिये शनिवारे अने रविवारे सांजे 4:30 वागे गुजरातना भारतना एवा ख्यातनाम व्यक्तिओने अमे तमारी सामे लावी अने इंटरव्यू करीए छीए के जेमणे शून्यमांथी सर्जन कर्युं छे, पोतानो रस्तो पोते जाते कंडार्यो छे अने आ कंडारेला रस्ता उपर पोते तो गया छे, परंतु बीजा लोकोने ए रस्ता उपर आववा माटे प्रेरणा पण आपे छे, पथ दर्शन पण करे छे अने एवा ज अलग अलग क्षेत्रना व्यक्तित्वने तमारी सामे लावी अने એમની સાથે એક દીર્ઘ સંવાદ કરવાનો આ અમારો નમ્ર અને નવતર પ્રયાસ છે। દોસ્તો, તમે મારી સાથે એગ્રી થશો, તમે મારી સાથે સંમત થશો કે જીવનમાં ઘણી વખત આપણે રસ્તો સૂજે નહીં અને જ્યારે રસ્તો સૂજે નહીં ત્યારે કોઈક પથદર્શક આપણા જીવનમાં આવી અને નાની એવી સલાહ જે આપણા જીવનમાં બહુ મોટા ફેરફારો કરી જતી હોય છે અને એવા વ્યક્તિત્વની સાથે આપણને પણ રહેવું ગમતું હોય છે। હા દોસ્તો, આજે અમારા આમંત્રણને માન આપીને અમેરિકાથી બ્રહ્મા કુમારી વૈશાલીબેન જોઈન થયા છે। બેન, આપનું સ્વાગત છે, નમસ્કાર, ઓમ શાંતિ। ઓમ શાંતિ। દોસ્તો, વૈશાલીબેન મૂળ તો ભારતીય છે, પરંતુ અત્યારે અમેરિકાની અંદર ગવર્નમેન્ટ ઓફ અમેરિકાની અંદર પોતાનું કાર્ય પણ કરી રહ્યા છે અને સાથે સાથે પ્રજાપિતા બ્રહ્મા કુમારી મિશનના એ અનુયાયી છે। એમની પાસે પોતાના મનની શાંતિ છે, એમની પાસે પોતાનો એક આગવો વિચાર છે, એમની પાસે એક પોતાની સ્વયં શિસ્ત છે અને એવા વ્યક્તિત્વની સાથે આજે આપણે એક દીર્ઘ સંવાદ પ્રસ્થાપિત કરવો છે। વૈશાલીબેન, આપણે આપણા આ ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ। આપનું બેન ભારતની અંદર જન્મથી શરૂ કરી અને આપનો અભ્યાસ પછી અમેરિકા જવાનું કેવી રીતે બન્યું અને સૌથી અગત્યની વાત, પ્રજાપિતા બ્રહ્મા કુમારી મિશન સાથે આપનું જોડાણ કેવા સંજોગોમાં, કઈ ઉંમરે, કેવી રીતે થયું, થોડું એના વિશે શાંતિથી માંડીને વાત કરવી છે। કારણ કે આજે લોકોને ભાષણની નથી જરૂર, આજે લોકો ઉદાહરણ જોવા માંગે છે અને તમે લોકોની સામે ઉદાહરણ મૂકી રહ્યા છો અને ઉદાહરણ અને અનુભવની અથોરિટી દુનિયામાં સૌથી મોટી અથોરિટી છે। તમારા સૌથી પહેલા પ્રશ્નનો જવાબ કે મારા બચપનમાં, મારો જન્મ મુંબઈમાં થયો છે, હું બોર્ન એન્ડ બ્રોટઅપ મુંબઈની છું અને ખૂબ જ હમ્બલ ફેમિલીમાં જન્મ થયો હતો। મમ્મી જોબ કરતી હતી ગવર્મેન્ટમાં, જોબ મ્યુનિસિપાલિટીમાં, મમ્મી બોમ્બેમાં જોબ કરતી હતી અને ફાધર મારા બિઝનેસમેન હતા અને હું બચપનથી જ મને એવું લાગે છે કે ઘણા, અમે જ્યારે આધ્યાત્મિકતાની વાત કરીએ ને ત્યારે સંસ્કારોની બહુ વાત કરીએ, તો હવે જો હું મારું બચપન આજના દ્રષ્ટિકોણથી પોતાની જાતને જોઉં તો મને એવું લાગે છે કે બચપનથી મારા અંદર એક સિન્સિયરિટી અને એક યુનો એક એવી ધગશ હતી કે હું જે બી કરું હું બેસ્ટમાં બેસ્ટ કરું। એ વસ્તુ મને બચપનથી હતી, હું ઇવન મને ખબર છે કિન્ડર ગાર્ડનમાં હતા એટલે જાણે હું જુનિયર સિનિયર કેજીમાં હતી ત્યારથી મને એવું હતું કે હું સારામાં સારું કરું, હું શિક્ષકોની માનપ્રિય વ્યક્તિ બનું, એટલે મને એવું હતું કે બધા શિક્ષકો મને પ્રેમ કરે, ભણવામાં પણ સારી હતી અને જ્યારે મોટી થતી ગઈ મને ભગવાનમાં શ્રદ્ધા બહુ હતી પણ એ હા કે હું ફનાટિક હતી કે તું આમ ભગવાન ભગવાન ભગવાન, પણ મને સૌ બચપનથી છે ને લોજિકલ વસ્તુ ગમતી, તો બ્રોટઅપ અમારા ઘરની અંદર આપણે જેવી રીતે ગુજરાતી ઘરમાં છોકરી હતી હોય તો યુ નો કુળદેવી હોય ને પછી એમના બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હોય, તો ઘણી વખત જ્યારે એ બધી પ્રથાઓને હું જોતી અને હું મારા કોઈ બી શબ્દો જે છે હું કોઈની ભાવના દુભાવવા નથી માંગતી, આ મારી સ્ટોરી છે જે હું તમને ખુલ્લા મને કહી રહી છું, મારે કોઈની ભાવના નથી દુભાવવા, જી વસ્તુ જ્યારે હું જોતી આપણા આપણા ધર્મમાં અને આપણી ધાર્મિકતામાં અને જે રિચ્યુઅલ્સ ને એની અંદર હું જોતી, મને હું ડિસરિસ્પેક્ટ ન કરતી પણ હું પોતાની જાતને કિનારો કરી દેતી, તો બચપનથી બે વસ્તુને મને અંદરથી કહેવા જાય તો મેં ડિસ્ટન્સ રાખ્યું છે, એક તો આડંબર
અને બીજી વસ્તુ કે ગુરુ, હું પુરુષ કે કોઈ વ્યક્તિ ગુરુ હોઈ શકે એ બાળપણથી ખબર નહીં મારી બુદ્ધિ રિજેક્ટ કરતી. એટલે મને એવું હતું કે કોઈ પણ મનુષ્ય ભગવાન ના હોઈ શકે અને કોઈ પણ મનુષ્ય તમને ભગવાનનો રસ્તો ના આપી શકે, એવું મારા મગજમાં ખબર નહીં બચપણથી હતું. એટલે હું કોઈ દિવસ ગુરુ ગોસાઈ કે જ્યોતિષી કે એવા બધામાં પહેલેથી મને ઇન્ટરેસ્ટ નહીં, અને આઈ યુઝ ટુ કીપ માય ડિસ્ટન્સ. અને પછી જ્યારે હું 9મા ધોરણમાં હતી ત્યારે અમારા, હું બોરીવલી કનેક્શનમાં છું, બોરીવલી છું, તો ત્યાં અમારી ત્યાં છે ને એક ખૂબ જ સુંદર મંદિર બંધાતું હતું ખોડિયારમાંનું. મારી બેનપણી, ત્યારે હું 9મા ધોરણમાં હતી, તો મારી બેનપણી જે હતી કપોળ હતી, તે લોકો ખોડિયારમાંના માને, તો મને લઈ ગઈ કે અહીંયા મંદિર બંધાય છે, તો પહેલાની વાત છે. પછી એ મંદિરમાં ખબર નહીં મને બહુ જ ગમવા લાગ્યું, કારણ કે ખૂબ જ ઓછી મૂર્તિ અને બહુ જ ક્લીન અને નાઇસ હતું, કારણ કે નવું મંદિર હતું. તો હું જવા લાગી અને મને ધીરે 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 જ્યારે હું મંદિરના પગલા ચડતી, મેં રેગ્યુલર જતી, પહેલા મહિને એકવાર જતી, પછી અઠવાડિયે એકવાર જતી, પછી મારી શ્રદ્ધા બેસી ગઈ કે લોકો એવું કે આપણે એક્ઝામમાં જવું હોય ને, જ્યારે એક્ઝામ હોય ને ત્યારે ભગવાનની પાસે જઈને આપણે માંગવાનું કે ભગવાન તું મને પાસ કરી દે, મંદિરે જવાનું, રાઈટ? આપણને આ બાપ એમ કે મંદિરે જવાનું. તો મને એમ થતું કે એક્ઝામની ફક્ત પહેલા જ કે મંદિરે જવાનું, એક્ઝામ પતી જાય પછી જવું જોઈએ ને, એક્ઝામ પતી જાય પછી પણ જવું જોઈએ ને, એવું થોડી કે મતલબનું કે જો એ એક્ઝામ છે તો હવે પતી ગઈ તો પછી ભગવાન પાસે નહીં જવાનું. એટલે આવા બધા વિચારો મને થતા કે ભગવાન સાથે કોઈ દિવસ સ્વાર્થનો રિશ્તો કેમ રાખીએ આપણે. પછી મારા મમ્મી કહેતી તું જાય પણ તું તો ચારણા પણ નાખતી નથી, હું કોઈ દિવસ ભંડારામાં 1 રૂપિયા નહીં નાખતી. તો હું કહું, હું એ મારી મમ્મી કહેતી પણ હું તો કમાતી નથી, તો હું તારા પૈસા નાખું તો એમાં શું અર્થ છે, અને ભગવાનને તો મારા પૈસાની જરૂરત જ નથી, હું શા માટે પૈસા નાખું, રાઈટ? એટલે એવી રીતે મને પછી હું ધીરે ધીરે જ્યારે મંદિરમાં જતી ત્યારે મને એવું લાગતું કે આ મંદિરની જે મૂર્તિ છે ને એની પાછળ હંમેશા આભા હોય, જોઈ તમે માણસ આભા હોય. જ્યારે હું એને, ત્યારે મને એમ થતું કે આ જે આભા છે ને એની અંદરથી એક પાવર આવે છે અને મારી સાથે વાત કરે છે. અને આઈ યુઝ ટુ ફીલ સો મચ કનેક્શન બિટવીન મી અને માતાજી. તો એવી રીતે મારી અંદર મને એવું લાગવા લાગ્યું કે એ લાઈવ છે, એક મૂર્તિ નથી, એક કોઈ લાઈવ એનર્જી છે. એવું બધું મને સમજવાનું તો આવતું પણ મને એટલું ખબર હતું કે મારી સાથે માતાજી વાત કરે છે. જ્યારે હું મંદિરના દરવાજે જોડું તો મને એમ લાગે, મને એમ લાગે કે માં કહે છે મને, આવી ગઈ દીકરી, આવ બેસ, અહીંયા બેસી જાઉં અને હું પછી ત્યાં બેઠી જ રહું. બધા ત્યારે જાઉં જ્યારે મંદિરમાં કોઈ ના આવે અને મૂર્તિની સામે બેઠી જ રહું, અને બસ મને મંદિર મૂર્તિમાં જોઈને મને બહુ જ પ્રેમ આવતો હતો. અને એવી રીતે મારી ભગવાનની ઓળી ચાલુ થઈ. પણ ધીરે ધીરે શું થતું હતું કે હું કઈ તપસ્વી યોગી કઈ એવી નહોતી, હું એક જનરલ છોકરી હતી. તો મારો સ્વભાવ છે ને બહુ જ ગુસ્સા વાળો, બહુ ગુસ્સો, બહુ શેર્પ ટેમ્પર હતી અને બહુ જ લાઈક સ્ટ્રેટ ફોરવર્ડ હતી. તમે મને એવું હતી હું કે તમે મને કઈ કહો ને તો પછી તમારું પતી ગયું, યુ તમારા પછી તો યુ જસ્ટ હેવ ટુ બી અવે ફ્રોમ મી, ધેટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી. અને એનાથી મારા આસપાસના સંબંધો ખરાબ થવા લાગ્યા. જી આજે તમે નાના થઈ, હું નાની ઉંમરે મોટા લોકોને ફળફળ બોલી દઉં તો ઓફકોર્સ આપણા સમાજની અંદર તો કોઈ એક્સેપ્ટ નથી કરવાનું ને, એસ્પેશિયલી એક છોકરી, રાઈટ? પાછું પર ઇન્વર્ટેડ કોમા છોકરી. સો ઓફકોર્સ એનાથી પછી મને દુઃખ થવા લાગ્યું. અને ડ્યુરિંગ ધ કોર્સ પછી જ્યાં સુધી હું ગ્રેજ્યુએશનમાં આવી ત્યાં સુધીમાં મને, હું અંદરથી મને એમ લાગતું કે હું ખરેખર એક સારી વ્યક્તિ છું તો લોકો મને કેમ નથી પ્રેમ કરતા, એક પ્રેમની એક ઉણપ ફીલ થવા લાગી. ભગવાન સાથે સેમ સંબંધ, 5 વર્ષ સુધી માતાજી પાસે જવાનું, વાત કરવાનું. અને બીજી મને આઈ વોઝ બ્લેસ કે જે બી હું કોઈ બી, સપોઝ કે તમે મને એમ કહો કે મને આ તકલીફ છે અને હું જો તમારી માટે માનતા માનું તો તમારી માનતા પૂરી થઈ જાય, એવા મને બ્લેસ. એટલે મારા ઘરવાળા બધા કે મારા છોકરાને લગ્ન નથી થતા, માતાજીને કે ને, અને આ નથી થતું માતાજીને કે ને, અને હું જો મારા દિલથી કરું તો એમની ઈચ્છા પૂરી થતી.
તો ધીરે ધીરે એમના મગજની અંદર એક કે આ એક આધ્યાત્મિક વ્યક્તિ છે, એટલે મને બહુ હાઈ રિગાર્ડ થી જોતા હતા. ભલે હું નાની હતી પણ એ લોકોની માટે હું બહુ જ પ્રેશિયસ વસ્તુ થઈ ગઈ. પણ અંદરથી જે પ્રેમની ઉણપ, લોકો મને પ્રેમ નથી કરતા, મને કોઈ યુ નો કાઇન્ડ ઓફ એક સેલ્ફ નેગેટિવ ટોક, અંદરનો ખાલીપો, અંદરનો ખાલીપો આવ્યા કરે કે હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે. લોકો મને પ્રેમ નથી કરતા, એક જ વસ્તુ મગજમાં, લોકો મને પ્રેમ નથી કરતા, યુ નો આઈ નીડ એક્સેપ્ટન્સ એન્ડ આઈ નીડ સમ બૂસ્ટ કાઇન્ડ ઓફ લાઈક ધેટ. અને જ્યારે તમે, મને એવું લાગે છે કે સ્પેશિયલી ત્યારે જ્યારે તમે ટીનેજર્સ હોય, ટીનેજર્સ હોય ને, જો તમને એ વસ્તુ તમારા સિસ્ટમમાં એક બેસી જાય ને, દેટ ઇઝ ધ મેઇન રીઝન કે આજનો યુવાન જે ખોટા રસ્તે જતો રહે છે, ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે, કે એ લોકોને, દુનિયાને, ઘરના વ્યક્તિ કરતાં પણ વધારે મહત્વ આપે છે, વસ્તુઓને, સેલફોનને, ટીવીને, અને બ્રાન્ડ્સને, લાઈક યુ નો મટીરિયાલિસ્ટિક વર્લ્ડને માટે, એ લોકોની માટે વધારે એટલે માટે ઇમ્પોર્ટન્સ થઈ જાય છે. એનું રીઝન છે કે અંદર જે ખાલી છે ને, એને ભરવા માટે એ લોકો વસ્તુ માંગો છે. યસ, એક્ઝેક્ટલી. પણ મારી, આઈ વોઝ લકી કે હું વસ્તુમાં નહોતી ગોતી, પણ હું આશ્રમોમાં જતી, હું યોગાશ્રમમાં જતી, હું સાંતાકૃષ્ણ આશ્રમમાં ગઈ છું, પછી હું સ્વામી વિવેકાનંદ આશ્રમમાં ગઈ છું, પછી હું ઇસ્કોનમાં ગઈ. અને મેં, મને એવું લાગ્યું કે આની અંદર આપણે ભગવાનનું ધ્યાન ધરીએ તો આપણે, આપણને શાંતિ મળે, બટ નથિંગ વોઝ વર્કિંગ. પછી ઇન અ વે, જ્યારે ત્યારે શું છે, પહેલાના જમાનામાં તો ઘરમાં કંઈ કામવાળી હોય ને એવું નહોતું, નહીં તો હું ઘરનું બધું જ કામ કરતી, એટલે મને એવું લાગતું કે મારું બધું ઘરનું કામ કરું છું, બધાની માટે કરું છું, કોઈ મને પ્રેમ નથી. તો એવામાં એક દિવસ મારો કઝિન ભાઈ, મારા ફોઈનો છોકરો પણ બ્રહ્માકુમારીઝમાં જ છે, તો એ વખતે મારા ઘરે આવ્યો અને એણે મને જોઈ, અને એણે મને જોઈ તો એણે કીધું કે તું આટલું બધું કરે છે, તું આટલી, તું દુઃખી કેમ લાગે છે, લાઈક યુ નો વાય યુ આર like I was so thin, like I was like kind of 40 kilo ni ne, like you feel atyara mara photo ko inde har doke ke tane koi khavanu to aapke kind of like that, you know, karan ke man dukhi hoy to tamara tan upar eni effect aave, correct? એટલે આ બધું એજ્યુકેશન હમણાં છે પણ ત્યારે નહોતી ખબર. તો પછી એને મને કીધું કે તું મારી પાસે બેસ, હું તને એક વસ્તુ જણાવ. એને મને પૂછ્યું, તને ખબર છે તું કોણ છે? મેં કીધું, કોણ છો? તો એણે મને કીધું કે તું છે ને એક બહુ જ પાવરફુલ શક્તિ છે. મેં કીધું, મને તો એવું નથી લાગતું. તો એણે પછી મને બ્રહ્માકુમારીઝમાં, કારણ કે બ્રહ્માકુમારીઝમાં 5 વર્ષથી જતા હતા, એટલે એણે પછી મને જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. અને એ જ્યારે મેં સાંભળ્યું, પછી એમણે 1 કલાક અમે લોકો હોટેલમાં, રેસ્ટોરન્ટમાં ગયા, અને એમણે શું કર્યું કે મારા અંદરની જે સેલ્ફ રિસ્પેક્ટ જે ઓછી થઈ ગઈ હતી, કે હું મારી જાતને, આપણે શું થાય છે ખબર છે કે આજનો યુવાન છે ને, લોકો જે ઇન્ફોર્મેશન આપે છે ને, એને પોતાના જીવનની રિયાલિટી બનાવે છે. કારણ કે વી આર લાઈક સોસાયટી એક્સેપ્ટન્સ એફર્મેશન સીકર્સ, કે આપણને કોઈ કહે ને તો હું સારો, એટલે આપણે હંમેશા એક અફર્મેશન અને એકનોલેજમેન્ટના પાછળ દોડીએ. કારણ કે આપણને લોકોએ કેવું જોઈએ તમે સારા છો, આપણે પોતાની જાતને કહી ના શકીએ, રાઈટ? અને એની અંદર શું થાય, એની અંદર શું થાય કે લોકોની પાછળ ને લોકો એની અંદરથી આપણે એ બની જઈએ જે આપણને એક્સેપ્ટન્સ મળે. એક્ઝામ્પલ હું આપું, આજે કોઈ છોકરાને કે ઓ યુ આર લુકિંગ કૂલ બીકોઝ યુ આર સ્મોકિંગ મેરુવાના, so for him smoking marijuana is equal to good. So for acceptance, ajno yuvan, especially America ma to tamare amaya juo ne, so this is so common and that's what takes you down the street, tamne niche lai jay, right? તો એ ભાઈએ મને, મારા ભાઈએ મને કીધું, તું સહનશીલતાની દેવી છે, તું કેટલું સહન કરે છે, તું આ છે તે છે. તો મને તો ગમ્યું, કારણ કે મને તો અત્યાર સુધી કોઈ નહોતું કીધું,
કે તું તો સારી છે. યા સોરી, શું કહેતા તમે? ના, એટલે એ જ કે આપણને જે ગમે એ વાત જયારે આપણને સાંભળવા મળે એટલે એ કાન આપણે ધ્યાન કાનથી ધ્યાનથી સાંભળીએ કે હા તારે એ તું એ જ કહી રહ્યો છો મને ગમે છે, અને ફાઇનલી ત્યાં એક સ્વીકૃતિ આપણી હોય છે, ત્યાં અવરો એક્સેપ્ટન્સ હોય છે, યસ યુ આર ધ રાઈટ. તો એવી રીતે તમારે બ્રહ્માકુમારી સાથે જોડાવાનું બન્યું. રાઈટ, અને પણ ધેટ વોઝ નોટ એ ઇઝી પાથ, કારણ કે હું હતી 18-19 વર્ષની હતી ત્યારે, મારા લગ્નની લગ્નની ઉંમર હતી, કાઇન્ડ ઓફ આઈ વોઝ ગેટિંગ ગ્રેજ્યુએટેડ ઇન લગ્ન, રાઈટ? એટલે મને મને ઘરમાંથી એક્સેપ્ટન્સ નહોતું, ઘરમાંથી કોઈ એક્સેપ્ટન્સ નહોતું. તો હું પછી મારે, કારણ કે તમને જ્યારે એક્સેપ્ટન્સ ના મળે ત્યારે તમે શું કરો? છુપાઈને કરો. દિસ ઇઝ અનધર પ્રોબ્લેમ ઇન ટુડેઝ યુથ. Because when I have seen my journey, I have learned, main samjhi chu ke youth sathe kevi rite deal karvanu. Jo tame youth ni sathe ena vicharo sathe pehla j reject karso ne, e tamari mate darvajo band kari dese. Bilkul 100%. Etle main e j karyu, mara mummy papa e kidu ke tare aa nahi karvanu, main emna thi jhuthu boline hu javanu chalu kare. અને પછી મારા પપ્પા તો મને બહુ મારતા એટલે બહુ મારતા કે કેમ તારે શું કરવાની જરૂર છે, આ બધું તો ખોટું છે. કારણ કે મા બાપને એમ હોય ને કે છોકરી આ હમણાં સંન્યાસી બની જશે તો પછી આગળ શું. તો પછી એમણે મને બહુ જ રોકી, બહુ જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. એવી રીતે કરીને મારે લગ્ન નથી કરવા એમ કરીને મેં 30 વર્ષ કાઢ્યા. પણ મારા પપ્પા બહુ સ્ટ્રીક હતા, તો એક દિવસ એ મને મારશે એ ડરથી હું ઘર છોડીને નીકળી ગઈ. કારણ કે મને ડર લાગ્યો કે હું આગા પપ્પા ઘરે આવશે ને મને મારશે. તો મારા હાથમાં 500 રૂપિયા હતા, નતા કપડા, નતા બ્રશ, કશું જ નહોતું, એક સેલ ફોન અને 500 રૂપિયા લઈ અને હું નીકળી. અને ત્યારે હું ડાયમંડ ના બહુ જ મોટા મર્ચન્ટ છે ભંસાલી એન્ડ કંપની, ઇટ્સ અને આજે રાધનપુરમાં તો એમનું બહુ જ મોટું નામ છે ભંસાલી ટ્રસ્ટ. તો એ હું એમાં જોબ કરતી અને મેં ચાલુ કરી હતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. પણ આધ્યાત્મિકતા સાથે, મારા વેલ્યુ સિસ્ટમ સાથે, મારા પ્રિન્સિપલ સાથે એટલા બધા મારા બોસીસ પ્રભાવિત થઈ ગયા કે એમણે મને આજે પછી વર્ષની અંદર હું આખા ફેક્ટરીની મેનેજર બની ગઈ. અને આઈ યુઝ ટુ યા સો આઈ અને ઓફકોર્સ મારું એજ્યુકેશન તો હતું જ, એટલે આઈ એમ માસ્ટર્સ ઇન ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન. એટલે મને અહીંયા અમેરિકાની અંદર ઇક્વિવેલન્ટ ટુ MBA ડિગ્રી છે. તો ભણતર તો હતું જ, એટલે સાથે સાથે હું ત્યાં HR, એડમિનિસ્ટ્રેશન એન્ડ ફેક્ટરી મેનેજર, અકાઉન્ટ મેનેજર, આઈ યુઝ ટુ રન હોલ ફેક્ટરી. બટ ધ થિંગ ઇઝ, બીકોઝ હું સ્પિરિચ્યુઆલિટીમાં હતી, તો લોકોને એવું લાગે છે કે આપણે સ્પિરિચ્યુઅલ થઈ જઈએ ને એટલે આપણને બીજું બધા દરવાજા બંધ થઈ જાય, એટલે તમે પછી તમને પૈસા 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 કમાવાનું તમે છોડી દો, તમે સંસાર છોડી દો, તમે માણસોને છોડી દો, તમે તમારા સગાવાલાને છોડી દો, એટલે લોકો ગભરાઈ જાય છે. પણ આઈ એમ અ લાઈવ એક્ઝામ્પલ ઇન ફ્રન્ટ ઓફ યુ દેટ આઈ હેવ અ વેરી ગુડ જોબ, આઈ એમ વેરી વેલ રિસ્પેક્ટેડ ઇન માય વર્ક, અને મને કોઈ દિવસ એવું નથી થયું કે મને પ્રમોશન ન મળ્યું હોય. અને મારી મારા જોબ લેવલ પર, મારા એકેડેમિક લેવલ પર, મારા પરફોર્મન્સ લેવલ પર આ સ્પિરિચ્યુઆલિટીએ મને મદદ ન કરી. ઇનફેક્ટ આઈ એમ વેરી ગુડ મેનેજર જસ્ટ બીકોઝ આઈ એમ અ સ્પિરિચ્યુઅલ, ધેટ્સ વોટ આઈ ફીલ. પછી એક વખત હું ઘરમાંથી જ્યારે હું નીકળી ગઈ, પછી મેં હું સેન્ટર પર રહેવા લાગી અને ઇવેન્ચ્યુઅલી મારા પેરેન્ટ્સને મેં કન્વિન્સ કર્યા કે ધીસ ઇઝ અ ગુડ લાઈફ ફોર મી. And I had nothing. So this is my first life where what I start with zero. Wow. Is zero. And I came out of my house. અને મેં એક સામાજિક અને એક રૂઢિચુસ્ત જે એક સ્ત્રી માટે બનાવેલી, જે ગુજરાતી સમાજે બનાવેલી જે
પરંપરાઓ છે, એક સીમાઓ છે, એને મેં તોડી. મારા પપ્પા કહેતા કે બધાએ શું, છોકરીની જાત એટલે લગ્ન કરવાના, સંસાર માંડવાનો, છોકરા પેદા કરવાના. મેં કીધું, પણ હું બોમ્બેમાં રહું, રાઈટ? મેં કીધું કે આપ બધાએ વેસ્ટર્ન લાઈનમાં જ ટ્રાવેલ કરવું થોડી જરૂરી છે, મારે સેન્ટ્રલમાં જવું હોય તો હાર્બર પર જવું હોય. એટલે એક દુનિયાએ બનાવેલા એક ઢાંચાની અંદર જ પોતાની જાતને ફિટ કરવી જોઈએ એવું મેં કોઈ દિવસ નથી માન્યું. પોતાની આત્માના કોલ ઉપર જો આત્મા જીવતા શીખે તો એ એક કળા શીખી જાય રિસ્પોન્સિબિલિટી લેતા. વેન આઈ ચૂઝ ટુ લીવ માય હોમ, જ્યારે મેં મારું ઘર મારી જાતે છોડ્યું, એ પછી હું કોઈ દિવસ મારા મા બાપ પાસે કમ્પ્લેન લઈને નથી ગઈ કે મોમ દિસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ ઇન માય લાઈફ, બીકોઝ દેટ્સ માય ચોઈસ. મને કોને કીધું તું? મને તો એમ જ કે ને, તને કોને કીધું તું જવા માટે? બરોબર છે. અમે જે ડિસિઝન લો એના ઉપર પોતે ઉભા રહેવાનું. જો આધ્યાત્મિકતા ન હોય ને તો તમે તૂટી જાઓ. વૈશાલીબેન, અહીંયા હું જરા એક મિનિટ માટે આપને રોકી અને હું મારા દર્શકો સાથે સંવાદ પ્રસ્થાપિત કરી દઉં. દર્શક મિત્રો, આપણે દીર્ઘ સંવાદ કરી રહ્યા છીએ બ્રહ્મા કુમારી વૈશાલીબેન સાથે. જિંદગીની શરૂઆત ખૂબ જ આધ્યાત્મિકતા સાથેની જિંદગીની શરૂઆત, પછી કૌટુંબિક રીતે મા બાપ એક દીકરી તરીકે બહુ જવાબદારીપૂર્વક, પપ્પા મમ્મીની ઈચ્છા એવી હોય જ કે મારી દીકરી ઠરીને ઠામ થાય, એનું સંસાર વસાવે. પરંતુ જ્યારે આધ્યાત્મિક ખેંચાણ આવતું હોય છે, કોઈ અંદરનું બળ એવું પોકારતું હોય છે, ત્યારે આ બાકી બધા સાંસારિક બંધનો કરતા પણ એ આધ્યાત્મનું બંધન એમને ખેંચતું હોય છે. માત્ર 500 રૂપિયાની નોટ, એક સેલફોન લઈ ઘર છોડવું, ઘર છોડ્યા પછી આટલો સારો અભ્યાસ હોવા છતાંય, આવી સારી દમદાર નોકરી હોવા છતાંય, એમણે પોતાની વેલ્યુઝને કેન્દ્રમાં રાખી અને સતત સતત કાર્યશીલ રહ્યા છે. કેટલી બધી બાબતો એમની પાસેથી જાણવા મળી રહી છે. દોસ્તો, આજે આપણે દીર્ઘ સંવાદ કરીએ છીએ એની ઉપરથી સૌથી મોટામાં મોટી ફલશ્રુતિ અત્યાર સુધીની મને દેખાય છે એ છે કે અંદરના અવાજને આપણે હંમેશા અનુસરવો. ગુજરાતી ભજન છે, દેશી ભજન છે, એ ભજન મને અત્યારે યાદ આવે છે કે પૂછા જો સંત ઓલિયો સે ખાસ કર તેરા પતા, ઈશ્વરની વાત છે. પૂછા જો સંત ઓલિયો સે ખાસ કર તેરા પતા, તો રહેતા હૈ વો તેરે પાસ હી, યે ઉનકા બયાન થા, તેરે દીદાર કે લિયે બંદા હૈરાન હૈ, સુનતે નહીં અરજ મેરી વો કરુણા નિદાન હૈ. દોસ્તો, જ્યારે જ્યારે આપણે કોઈ પણ અધ્યાત્મના સાચા પથ ઉપર રહેલા લોકોને પૂછીએ છીએ ત્યારે એમ જ કે છે કે તમારા અંદરના અવાજને અનુસરો. તો વૈશાલીબેન, વાતને જરા આપણે આગળ વધારીએ કે તમારું બ્રહ્મા કુમારી સાથે આ જે જોડાણ થયું, ત્યાં પછી અમેરિકા સુધીની યાત્રા કેવા સંજોગોમાં, એ કઈ ઘટના હતી કે તમને અમેરિકા સુધી જવાની એક પ્રેરણા મળી, એક સગવડતા બની ગઈ, તમે જાતે ઈચ્છા કરી હતી કે કોઈ એવી જ બાબાનો હુકમ થયો અને જવાનું બન્યું, એ વાત શું હતી? જ્યારે હું સેન્ટર પર, જેવી રીતે જેમ મેં તમને કીધું કે હું ઘર છોડીને પછી હું સેન્ટર ઉપર રહેતી હતી, તો એક સેન્ટર પર એક બેન આવતા જે વિદેશોમાં સેવા કરતા, દાદી જાનકી, જેમણે હમણાં જ અમારા જે એડમિનિસ્ટ્રેટિવ હેડ દાદી જાનકી હતા, એમણે હમણાં જ શરીર છોડ્યું અને 104 વર્ષની ઉંમરમાં, એટલે એટલા યંગ હતા 104 વર્ષની ઉંમરમાં કે અમે એમને હાલતા ચાલતા ડોલતા જોયા છે છેક સુધી. તો એમની સાથે રહેતા હતા અને એમની સાથે ખૂબ જ નજદીકથી એમની સાથે સેવા કરતા હતા, તો એમની નજર મારા ઉપર પડી. તો એમના બેનની સાથે હું રહેતી હતી અને એક વખત એ જ્યારે એ લંડન આવતા જતા હોય તો હું એમની માટે ચા લઈને જતી બોમ્બે એરપોર્ટ ઉપર, અને એમની સાથે હું વાત કરતી અને ખબર નહીં એમને શું લાગ્યું. એમણે મને કીધું કે તારા જેવી છોકરી જો હોય તો વિદેશમાં બ્રહ્મા કુમારીની ખૂબ સુંદર સેવા કરે, તું છે ને વિદેશમાં બહુ સરસ સેવા કરીશ, તું વિદેશમાં બહુ સરસ સેવા કરીશ. અને એમ કરીને પછી એમણે જાનકી દાદીના કાનમાં મારા વિશે વાત મૂકી. અને જાનકી દાદી, કારણ કે મારા ભાઈ જે મને જ્ઞાનમાં લાગ્યો, જેમને મેં વાત કરી તમને, એ ન્યૂજર્સીમાં રહે છે, ન્યુયોર્કમાં રહે છે, તો એ વિઝિટ કરતા હતા અને એ પણ બ્રહ્મા કુમારીમાં. એટલે અમે લોકો માઉન્ટ આબુ ગયા
અને દાદી જાનકીને મારા ભાઈએ કીધું કે મારે મારી બેનને ન્યૂ જર્સી લઈ જવી છે સેવા માટે. તો એ વખતે અમારા હું સાન ફ્રાન્સિસ્કોમાં છું. તો સાન ફ્રાન્સિસ્કોના જે મુખ્ય બેન છે સિસ્ટર ચંદ્રુ જે છે એ વખતે ત્યાં બેઠેલા હતા અને એમણે એમ જ કીધું હતું કે મને કુમારીની જરૂર છે જે સેવા કરે. તો દાદી જાનકીએ હું મારો ભાઈ અને ત્યાં નીચે બેઠા હતા અને દાદી જાનકીએ મને કીધું કે તું તારે ભાઈ કે સાથ ન્યૂજર્સી નહીં જાયગી, ન્યુયોર્ક નહીં જાયગી, તું સાન ફ્રાન્સિસ્કો જાયગી. હવે મને તો સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયામાં શું ફરક છે એ પણ નહોતી ખબર. સાન ફ્રાન્સિસ્કો ક્યાં નકશામાં આવ્યું તે પણ નથી ખબર, કારણ કે મેં કોઈ એવું સાન ફ્રાન્સિસ્કો જવાની છું એવું મેં કોઈ સ્વીકાર્યું નથી. પણ મને દાદીના શબ્દોમાં બહુ જ વિશ્વાસ હતો અને એમણે મને એક જ સેકન્ડનો ટાઈમ આપ્યો, મને કીધું તું સાન ફ્રાન્સિસ્કો જાયગી કે નહીં જાયગી. મેં કીધું હા જાઉં. વાહ. અને ખબર નથી કોણ છે, કોઈ મને ઓળખતું નથી, કઈ શું છે સાન ફ્રાન્સિસ્કો, શું સેવા છે, મને કશું નથી ખબર. અને પછી મારા પેપર થયા અને 2010માં હું ઈશ્વરીય સેવા માટે સાન ફ્રાન્સિસ્કોમાં આવી. અને ત્યારથી લઈને 10 વર્ષથી લઈને અત્યાર સુધીમાં 25 થી વધારે સ્ટેટ્સ ઓફ અમેરિકા પ્લસ 8 થી 10 વિશ્વના દેશોની અંદર જઈને સેવાઓ આપવાનો પરમાત્માએ મને લાભ આપ્યો. વૈશાલીબેન, આપ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા છો, થોડી આ સંસ્થા વિશે, સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એના વિશે અને તમારી જે એક્ટિવિટી છે ટૂંકમાં જરા એના વિશે થોડું અમને માર્ગદર્શિત કરો ને. પરેશભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછું. આજની દુનિયાને, આજની દુનિયાની પરિસ્થિતિને જોઈને તમને શું લાગે છે કે દુનિયાની સૌથી વધારે જરૂરત શેની છે? મનની શાંતિની. ધેટ્સ ઇટ. હું આવું માનું છું અને હું મારા પ્રવચનમાં ઘણી વખત કહેતો પણ હોઉં છું કે મનની શાંતિના ભોગે તો મને મોક્ષ પણ જોતો નથી. બસ મનની શાંતિથી મોટું કશું જ નથી અને આ હું સંપૂર્ણ સત્ય બોલું છું, કારણ કે રોજ ઈશ્વર પાસે મારી એક પ્રાર્થના હોય છે કે ઈશ્વર મનની શાંતિ આપજે. સો મારો જવાબ એ છે કે મનની શાંતિ છે ને એ ક્યાંય મળતી નથી અને એ માટે થઈને રઘવાયા થઈને આપણે ભડિયા પાટી કરતા હોઈએ, દોડાદોડી કરતા હોઈએ, આવા લોકોને હું બહુ જોતો હોઉં. તો જ્યારે લોકોને મોસ્ટલી આજે બધાને કહો, તમે મનની શાંતિ કહો છો, આજે અમેરિકામાં કોઈને પૂછો તો મીન્સ પીસ ઓફ માઇન્ડ કે છે, રાઈટ? તો પીસ ઓફ માઇન્ડ છે કે મનની શાંતિ છે એ વ્યક્તિને જોઈએ છે ખરી, પણ જ્યાં સુધી મન અને શાંતિ વચ્ચેનો શું સંબંધ છે, એ આવે છે ક્યાંથી, એનો સ્ત્રોત ક્યાં છે? આજે લોકો મનની શાંતિ ગોતવા જાય છે, વેકેશન કરવા જાય છે, બ્રેક લઈ લે છે, ઘર છોડી દે છે, સુસાઇડ કરી લે છે, કેમ છે કે શરીર છોડી દેશું તો મનની શાંતિ થઈ જશે, રાઈટ? પછી ભગવાનના મંદિરમાં જશું તો મનની શાંતિ થશે, પણ જ્યાં નથી ત્યાં ગોતવાથી તો મળતી નથી. વાહ, ક્યા બાત હૈ. જ્યાં નથી ત્યાં ગોતવાથી તો મળતી નથી ને. તો જે દુકાનમાં તમે જાઓ, હવે તમે ઇલેક્ટ્રિકની દુકાનમાં જાઓ અને એને કહો, ઇલેક્ટ્રિકના દુકાનમાં જઈને તમે એમ કહો કે મને 1 કિલો સાકર આપો, તો ત્યાં તો ન મળે ને, રાઈટ? તો એવી જ રીતે જ્યારે આપણને આધ્યાત્મિકતાનું રહસ્ય કે કઈ વસ્તુ મને શું આપે છે, આજે લોકોને શું છે કે ગેજેટ્સ છે, મટીરિયાલિસ્ટિક વસ્તુ છે, એ બધું લેવાથી આપણે છોકરાને શું કે આલે આલે આ તને શું જોઈએ છે, સેલફોન જોઈએ છે, લે બાબા સંભો શાંતિ રાખ. એટલે આપણે એને શું શીખવાડ્યું, તું સેલફોન રહીને શાંતિ મળશે તમને. જી, આપણે શું શીખ્યા, સેલફોન આપી દીધો એટલે આપણને શાંતિ મળી ગઈ, પણ એ તો ટેમ્પરરી થઈ ગઈ ને, રાઈટ? સેલફોન તૂટી જશે તો પાછી અશાંતિ થશે. તો જે બ્રહ્માકુમારી તમને શું શીખવાડે છે, સૌથી મુખ્ય ઉદ્દેશ્ય બ્રહ્માકુમારીનો એ જ છે કે જે બી આપણે આધ્યાત્મિકતાને દુનિયામાં ગોતી રહ્યા છે એનો સ્ત્રોત જે છે એ આત્મા જે છે એ તમે પોતે છો. એટલે અમારામાં કહેવાય છે ઓમ શાંતિ. ઓમ શાંતિ અમે એટલા માટે કહીએ છીએ,
I am peace, not that I want peace. Oh, I am peace. Not that I want peace. મને શાંતિ જોઈએ છે ને હું શાંત સ્વરૂપ છું. હું પ્રેમ સ્વરૂપ છું. હું શક્તિ સ્વરૂપ છું. જ્યારે જે વસ્તુ મારી પાસે છે તો એ લોકોની પાસે માંગવામાં કે દુનિયામાં ગોઠવામાં મારો સમય શા માટે વેસ્ટ કરું? જે મારી પાસે છે તો હું જ્યાં છે ત્યાં જ લેવા જાઉં ને, અને ભલે મારી પાસે છે પણ મારી પાસે લિમિટેડ છે, તો મને આપવા વાળો કોણ? હું તો ગાગર છું, તો ગાગરનો સાગર કોણ? તો એ સાગર જે સ્ત્રોત છે એનાથી કનેક્શન જોડાવો. એટલે આત્માના પિતા પરમાત્મા સાથે કનેક્શન જોડીને બધી જ પ્રાપ્તિ પિતા પાસેથી કરવી, અને બાકી કારણ કે જો મારા પિતા છે અને દરેક આત્મા, આપણે મંદિરમાં જઈએ તો શું કહીએ છે, તમેવ માતા શ પિતા ત્વમેવ, તો આપણે બધા આત્માઓના પિતા જે છે એ પરમાત્મા છે. આપણને ભાઈ બહેન પાસે માંગવા જશું તો નહીં જ મળે ને? બિલકુલ સાચી. તમે તમારા ભાઈ પાસે પૈસા માંગવા જાઓ કે તમારા બાપ જીવ તો તમારા બાપ પાસે જાઓ પહેલા? બિલકુલ પિતાજી પાસે જવાનું હોય ને. તમારા પિતાજી પાસે જઈએ ને, આપણે તો આપણા પિતા પાસે જઈએ, તો આપણા પિતા આપણને બધું જ આપવા તૈયાર છે, શા માટે આપણે ભટકીએ છીએ? તો બ્રહ્મા કુમારી બધી જ આત્માઓને એક એવા આધ્યાત્મિકતાના રસ્તાના ના પથી બનાવે છે જ્યાંથી એને બધી પ્રાપ્તિ પોતાની મેળે થઈ જાય, અને લોકો પાસે, વસ્તુઓ પાસે, વ્યક્તિઓ પાસે, પરિસ્થિતિઓ પાસે એ મજબૂર ન થઈ જાય. એટલે એક આત્મિક સશક્તિકરણ કરવા માટે, આધ્યાત્મિકતાની દોર પર લોકોને લઈ જવા માટે બ્રહ્મા કુમારી સંસ્થાએ આજે 140 દેશમાં 9,000 પણ વધારે કેન્દ્રો દ્વારા સેવાઓ કરે છે, અને વિશ્વમાં એક જ માત્ર આ એક સંસ્થા છે જેના બધી જ, તમે જો એડમિનિસ્ટ્રેટિવ હેડ જોશો ને તો એ બેનો છે. હા, હું આ વાત આપને પૂછવાનો જ હતો કે મેક્સિમમ ની 100% વ્યવસ્થાપન મેનેજમેન્ટ છે એ બહેનો દ્વારા થાય છે. આના બેનિફિટ શું છે અને આનું રહસ્ય શું છે? કેમ પુરુષોને એન્ટ્રી આપતા નથી, કે પછી બહેનોમાં એ વધારે ક્વોલિટી છે કે જેથી કરીને બહેનો વધારે સારી રીતે કામ કરી શકે છે? વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધીસ? જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ, આ સંસ્થાની સ્થાપના 1936 થઈ, સિંધ હૈદરાબાદ જે પાકિસ્તાનમાં, પણ એના પહેલા તો પાકિસ્તાન હતું નહીં, હિન્દુસ્તાન જ હતું, રાઈટ? તો જ્યારે એ આ સંસ્થાની સ્થાપના થઈ ને, ત્યારે તમે આપણે જોઈએ ને તો આપણા સમાજની અંદર મેલ ડોમિનન્સ સોસાયટી હતી, પુરુષ પ્રધાન સમાજ ને. પુરુષ પ્રધાન સમાજની અંદર એક સ્ત્રીને એક ઓબ્જેક્ટ તરીકે જોવામાં આવતી હતી, અને આ સંસ્થાની સ્થાપના પરમપિતા પરમાત્મા શિવે દાદા લેખરાજના તનમાં આવી, જેનું નામ એમણે પછી બ્રહ્મા બાબા બનાવ્યું, અને બ્રહ્મા બાબાના તન દ્વારા પરમપિતા પરમાત્મા શિવના સંદેશથી અને એમના આદેશથી આ સંસ્થાની સ્થાપનાનો જે કારોબાર છે એ 4 કુમારીઓ અને 4 માતાઓના હાથમાં પરમાત્માએ આપ્યો. શા માટે? કારણ કે જ્યારે 1936માં લોકો એમ કહેતા હતા નારી નરકનું દ્વાર છે, ત્યારે પરમાત્માએ કીધું કે સ્વર્ગ લાવશે તો નારી જ લાવશે. જે નારી ઘરમાં, નારી જ સ્વર્ગ, એટલે તો કહે છે ને કે જો નારી સુધરી જાય ને તો ઘર સુધરી જાય. જે ઘરમાં નારી, એટલે તો આપણામાં કહે છે ને સંસ્કારી છોકરી જોઈએ છે, સુશીલ છોકરી જોઈએ, કારણ કે એના સંસ્કાર અને એની સુશીલતા પર આખા ઘરની ઇજ્જત, આખા ઘરની શક્તિ સમાયેલી છે. એટલે નારી સશક્તિકરણ માટે અને બીજું, નારીની અંદર સહનશીલતા છે. તમે આજે જુઓ કોઈ બી ઓર્ગેનાઇઝેશનની અંદર જો મેલ્સ હશે ને તો એની અંદર ક્લેશિસ ને, ઈગો ક્લેશિસ ને એ બધા, ઇટ્સ લાઈક પોલિટિકલી ઇટ ઇઝ વેરી હોટ, રાઈટ? પણ નારીની શું વિશેષતા છે? સમાવી લેવાનું, સહન કરી લેવાનું, પ્રેમથી ચલાવવાનું, હે ને, ઉદાર દિલતાથી ચલાવવાનું, સેવા ભાવનાથી ચલાવવાનું.
કોઈ ભી સંસ્થા આટલા હદ સુધી 9000 સેન્ટર સુધી અથક અને બેહદની સેવા ભાવના વગર ન ચાલે. દર્શક મિત્રો, દીર્ઘ સંવાદ કરી રહ્યા છીએ બ્રહ્મા કુમારી વૈશાલી બેન, કે જેઓ આજે આપણી સાથે સાન ફ્રાન્સિસ્કો થી જોડાયા છે. ખૂબ સરસ વાત કરી. નારી છે શક્તિ છે, અને જો નારી એક વખત ધારી લે તો સમાજની અંદર આમૂલ પરિવર્તન લાવવાની ક્ષમતા નારીમાં જ હોય છે. હવે વૈશાલી બેન, થોડીક આપણી વાતને એક અલગ દિશા તરફ લઈ જવાની મારો એક પ્રયત્ન છે કે અત્યારે ખાસ કરીને આમ તો વિશ્વભરને આ પ્રોબ્લેમ છે, પરંતુ હું મારો જે અભ્યાસ છે ગુજરાત અને ભારતની અંદર સોશિયલ મીડિયાની એક જબરજસ્ત અસર માનસ ઉપર આવેલી છે. અત્યારે સોશિયલ મીડિયામાં આવેલા સમાચારને આપણે સાચા પણ માનીએ છીએ. એવું કહેવાય છે કે ભારતની અંદર યુવાનોનો સ્ક્રીન ટાઈમ છે એ મિનિમમ 2.5 કલાક અને મેક્સિમમ 6.5 કલાકનો છે, કે જે 6.5 કલાક સ્ક્રીન ની સામે, એટલે કે પછી લેપટોપ ની સામે, ટીવી ની સામે, કે પછી પોતાના ટેબ્લેટ કે મોબાઈલ ની સામે એ આપે છે. આ સોશિયલ મીડિયાની જે પોઝિટિવ અસર છે, હકારાત્મક અસર છે, એના કરતા એની નેગેટિવ નકારાત્મક અસર જબરજસ્ત દેખાઈ રહી છે. આપના પરિપ્રેક્ષ્યની અંદર, ફ્રોમ યોર એંગલ, વોટ ઇઝ ધ યોર ઓપિનિયન દેટ હાઉ ઓર વાય વી શુડ યુઝ ધીસ સોશિયલ મીડિયા, અને કઈ હદે જઈને આપણે એને રોકવું જોઈએ, આપણી અંતરમનથી એનો ના આવે એ બાબતમાં થોડો પ્રકાશ પાડશો? આજે મેઇન શું છે કે આપણે યુથને રોકવા જઈએ છીએ, રાઈટ? આપણે એ લોકોને રોકવા જોઈએ છે, કારણ કે આપણે જોયું છે કે ઇટ્સ કાઇન્ડ ઓફ અ પેન્ડેમિક, કે લોકો આજે સોશિયલ મીડિયાનો પણ આજે શું છે, આજે જુઓ કોરોનાની અંદર આપણે બધા ઘરમાં બેસી ગયા, તો આપણે વધારે ને વધારે નજીક કોનાથી આવ્યા? સ્ક્રીનથી આવ્યા, સ્ક્રીનથી નજીક આવ્યા, ઘરના વ્યક્તિઓ કરતા પણ વધારે આપણે સ્ક્રીનથી આવ્યા છીએ, રાઈટ? કારણ કે આપણી અંદર શું થઈ ગયું છે કે, અને એની અંદર ફક્ત યુવાનોનો દોષ છે એવું હું નથી માનતી, કારણ કે એની અંદર એવું હોય જ ન શકે. કારણ કે સૌથી પહેલા જે કોઈ પણ બાળક છે એના શિક્ષક જે છે એ એના મા બાપ છે, રાઈટ? અને બીજા જે છે એ બીજો ઇન્ફ્લુઅન્સ છે એના ટીચરનો પડે, અને ત્રીજો ઇન્ફ્લુઅન્સ છે જે એના પિયર્સનો પડે, રાઈટ? પણ જો આપણે એને પહેલેથી કેળવ્યા ન હોય, અને કાં તો એને એક એક આત્મવિશ્વાસ, એક સ્વમાનની ભાવના જો બાળકોમાં કેળવાયેલી ન હોય, તો એને પછી એક વખત આઉટ ઓફ લાઈન ગયા પછી, કાં તો એક વખત ઇન્ફ્લુઅન્સમાં લાવ્યા પછી એને કંટ્રોલ કરવો, ઇટ્સ નોટ પોસિબલ. તો વૈશાલી બેન, અહીંયા એની પછીનો પ્રશ્ન એ થાય છે કે તમે એક વાત કરી હતી હમણાં પહેલા પ્રશ્નના જવાબમાં કે હું વેલ્યુઝની સાથે જીવનારી વ્યક્તિ નાનપણથી જ હતી, તો કોઈ પણ વ્યક્તિની અંદર વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ વેલ્યુઝ ટુ લીવ ધ લાઈફ, નંબર વન, અને આ નાના બાળકથી શરૂ કરી અને જો વેલ્યુ ઇમ્પાર્ટ કરવી હોય તો મા બાપે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? મારે આ પ્રશ્ન ઉપર જવું છે, કારણ કે અત્યારે વેલ્યુ બેઝ સોસાયટી જો આપણે બનાવી હશે તો નાના બાળકની અંદર વેલ્યુઝનું ઇમ્પાર્ટમેન્ટ થવું એ બહુ આવશ્યક છે. તો એ કેવી રીતે, કારણ કે મોટા ભાગે તો મા બાપ જ એ વેલ્યુઝ ઇમ્પાર્ટ કરતા હોય છે, તો મા બાપે શું શું ધ્યાન રાખવું જોઈએ, ઘરની અંદર એવું શું રૂટીન લાઈફ જીવી જોઈએ કે ઓટોમેટિક ઇનડાયરેક્ટલી એ બાળકોની અંદર એ વેલ્યુઝ પ્રતિપાદિત થઈ જાય? જ્યારે આપણે છે ને વેલ્યુ બેઝ સોસાયટીની વાત કરીએ છે, તો વેલ્યુ બેઝ સોસાયટીની અંદર આજે બ્રહ્મા કુમારીઝની અંદર અમારું આખું સિલેબસ છે આજે, તમે અને અમારી એજ્યુકેશન વિંગ છે બ્રહ્મા કુમારીઝની અંદર 18 વિંગ્સ છે, અને એ 18 વિંગ્સમાંની એક વિંગ છે એજ્યુકેશન વિંગ, અને એજ્યુકેશન વિંગ પાસે આખું સિલેબસ છે જે એમણે ઓલરેડી સ્કૂલ્સ અને કોલેજીસની અંદર એ લોકો આપી રહ્યા છે. અને વેલ્યુ બેઝ સોસાયટીની અંદર એ લોકો શું કરે છે કે સ્કૂલ્સમાં જાય છે, કારણ કે જો સ્કૂલની અંદર કાં તો કોલેજીસની અંદર એક સબ્જેક્ટ વેલ્યુ એજ્યુકેશનનો આવે તો એ મા બાપ માટે પણ ઇઝી થઈ જાય છે, કારણ કે આજે તમે જોજો છોકરા બી જશે ને તો એ ટીચર, લેક્ચરર, પ્રોફેસર્સ, એના ડીન્સ, એનો પ્રભાવ બાળકો પર એના મા બાપ કરતા વધારે હોય છે. બિલકુલ, રાઈટ? એટલે એ, અને સૌથી વધારે બાળક ટાઈમ ક્યાં સ્પેન્ડ કરે છે? સ્કૂલ કોલેજીસમાં,
રાઈટ. અને જો એ લેવલ પર જ આપણે વેલ્યુ એજ્યુકેશનની, કાં તો જો હવે સ્કૂલમાં નથી તો મા બાપ શું કરે, તો પ્રાઇવેટ આજકાલ આખા કિડ્સના વેલ્યુ એજ્યુકેશનના કોર્સિસ પણ અવેલેબલ છે, જે બ્રહ્માકુમારીઝમાં પણ અવેલેબલ છે. એ અમારી અહીંયા અમેરિકાની અંદર તો લોકો કરે જ છે, કે એના કોર્સિસ છે. સમર વેકેશનની અંદર એ લોકોને વેલ્યુ બેસ ની ગેમ્સ અપ કરવામાં આવે છે, એ લોકોને એવી રીતે એન્ગેજ કરવામાં આવે છે કે એ વેલ્યુ ઉપર વધારે ને વધારે જે છે એ તવજ્જો આપે. એક્ઝામ્પલ તમને આપું, અહીંયા અમારી ત્યાં ડિસ્ક્રિમિનેશન એટલે અમારી ત્યાં તો બ્લેક વ્હાઈટ બધા જ હોય ને, તો અહીંયા શું છે કે બ્લેક લાઈફ મેટર્સ, એના તમે સાંભળ્યું હશે, ઇટ ઇઝ અ બિગ ઇસ્યુ રાઈટ. હમણાં જે એક બહુ જ મોટો ઇસ્યુ થઈ ગયો, તો અહીંયાના તમે કોઈ બી બાળકને કહેશો ને કે ઓલો છોકરો કાળો છે, નાનો છોકરાને, તો એ તમને મા બાપને તરત કરેક્ટ કરશે, મોમ યુ આર ડિસ્ક્રિમિનેટિવ સ્ટ્રેટ. એટલે બાળકને અત્યારથી ખબર છે કે તમારે કોઈ દિવસ ડિસ્ક્રિમિનેશન ભેદભાવ ન કરાય. તો આ આ વસ્તુ તેમને સ્કૂલમાં શીખવાડવામાં આવે છે. ફક્ત જઈને પ્રોટેસ્ટ કરવાનું ને શો ઓફ કરવાનું, ધેટ્સ that's political, but this is something within yourself. So એ એક વસ્તુ આપણે જો પોતાના લાઇફસ્ટાઇલમાં લાવીએ, અને એ જેમ તમે કીધું કે તમે ઓલરેડી સોફ્ટ સ્કિલ કરાવો છો, તો તમારા સોફ્ટ સ્કિલના કોર્સની અંદર પણ તમે વેલ્યુ બેઝ કોઈ કોર્સ રાખો. એટલે આ એક એક તમારે આપણે એક જાગૃતિ લેવલ પર લાવવું પડે, એક અવેરનેસ લેવલ પર લાવવું પડે કે યુ હેવ ટુ બી અવેર. આજે જેમ કે મોદી સાહેબે ઓલું સ્વચ્છતા અભિયાન લાવ્યા, એવી રીતે વેલ્યુનું પણ અભિયાન લાવવું જોઈએ એવું મને લાગે છે. કે તો જ કંઈક ફોર્સ, કારણ કે વી નીડ અ ફોર્સ, વેન ઇટ ઇઝ નોટ હેપનિંગ વેન યુ નીડ અ ફોર્સ ટુ લેટ ઇટ. યસ. દર્શક મિત્રો, મારે પણ એક વિનંતી છે, મારા ચાઇલ્ડહુડમાં પણ, મારા બચપણમાં પણ જે મૂલ્યોનું પ્રતિપાદન થયેલું છે એમાં બહુ મોટો ફાળો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના સેન્ટર્સનો છે. મને યાદ છે ભાવનગર જિલ્લાના શિહોર ગામમાં અમારા નાનપણની અંદર પણ અમારે આ સેન્ટરે જવાનો ભૂતકાળમાં બનેલું છે. હું તમને વિનંતી કરીશ કે અમારો આ કાર્યક્રમ જોયા પછી તમારા નજીકની અંદર ભારતના કોઈ પણ ક્ષેત્રમાં જો તમને આવું કોઈ સેન્ટર જોવા મળે તો ત્યાં તમે તમારા બાળકને લઈને જજો, ને ત્યાં જે બ્રહ્માકુમારીઝ બેન હોય એમની સાથે એમને વાતો કરવાનો એક સહયોગ ઉભો કરજો. મને વિશ્વાસ છે કે જ્યારે એ બ્રહ્માકુમારી બેન પાસેથી બાળક લઈને તમે પરત ઘરે જતા હશો ને, ત્યારે બાળકની અંદર એક બે એવી વાતો એને એવી રીતે ઇમ્પાર્ટ કરી છે જે કદાચ આપણે એક મા બાપ તરીકે નહીં કરી શક્યા. તો બેન, હવે આપણે જરા વાતને આગળ વધારીએ. ફિકર ફિકર સબ કરે, ફિકર સબ કી પીર, પીર એટલે પીડા. ફિકર ફિકર સબ કરે, ફિકર સબ કી પીર, ફિકર કી જો ફાકી કરે ઉસકા નામ ફકીર. દોસ્તો, અત્યારે આખા દુનિયામાં સૌથી વધારેમાં વધારે વેચાતી દવાઓ હોય અથવા તો એનો ગ્રોથ રેટ જો ફાસ્ટ હોય તો એ સાયકોસોમેટિક ડિસઓર્ડર્સનો છે. મનોદૈહિક રોગોથી અત્યારે વિશ્વના બહુ બધા લોકો પીડાય છે, અને એક પ્રયોગ પણ કર્યા જેવો છે. અતિશય ભીડભાડ વાળા વિસ્તારના કોઈ પણ એક ખૂણામાં આપણે ઉભા રહીએ અને આવતા જતા લોકોના ખાલી ચહેરાઓનો અભ્યાસ કરીએ તો 10 માંથી 4 માણસના ચહેરા તમને દેખાઈ આવશે કે અંદર કુચલ રહા હે. એકલા એકલા ઇશારા થતા હશે, ચહેરાના હાવભાવ બદલાતા હશે, પગ ચાલે છે પણ મન ક્યાંક બીજે છે. મતલબ અત્યારે મનોદૈહિક પ્રશ્નો વધી રહ્યા છે. બેન, મને તમારી પાસેથી એ જાણવું છે, કારણ કે મનની શાંતિ અને સ્ટ્રેસ એ બંને જિંદગીના અંતિમ છેડા છે. જો સ્ટ્રેસ છે તો શાંતિ નથી, અને શાંતિ છે તો સ્ટ્રેસ નથી. તો તમારી દ્રષ્ટિએ આ સ્ટ્રેસને મેનેજમેન્ટ કરવા માટેના નુસખાઓ અને એમાં આ જે મેડિટેશન છે, જે આપણે ધ્યાન કરીએ છીએ, એ ધ્યાનના પ્રયોગો કેટલા હદે એમાં સફળ રહેશે, થોડું એના વિશે વાત કરો. આ જે પેન્ડેમિક થયું ને, તો એની અંદર ઓછામાં ઓછા 4 મહિનામાં મારી પાસે, અમે લોકોએ કોર્સિસ કરાવ્યા હતા, 400 લોકોને મેં કોર્સિસ કરાવ્યા છે, અને મારી પાસે એના ટેસ્ટિમોનિયલ છે. તો ગયા વીક સન્ડેના જ મારો એક કોર્સ ફિનિશ થયો, એની અંદર એ બેને કીધું કે આ કોર્સ કરવાથી માત્ર મારું ડિપ્રેશન જતું રહ્યું. મેં કીધું, બેન એવું શું થયું? તો કે બસ હવે છે ને મને ફાલતુ વિચાર નથી આવતો. તમારા પ્રશ્નોનો સવાલનો જવાબ, સ્ટ્રેસ, ચિંતા,
પ્રેશર એનો ઉદગમ શું છે? કારણ કે આપણે આપણે છે ને શું કરીએ છીએ કે જેમ કે લોકોને સ્ટ્રેસ થઈ જાય, ડિપ્રેશન થઈ જાય તો ગોળીઓ લેવાની ચાલુ કરે. સો વી આર જસ્ટ ટ્રીટિંગ ધ સિમ્પટમ્સ, વી આર નોટ ટ્રીટિંગ ધ કોઝ. સો બ્રહ્માકુમારીઝનું મેડિટેશન એ તમને એટલું સહજતાથી એક કોઝ તરફ લઈ જશે અને તમને પોતાનો જ અંદરની વાતો, અંદરના મનની સ્થિતિ એટલી ક્લીન એન્ડ ક્લિયર પિક્ચર આપી દેશે મેડિટેશન કે તમારી માટે ઇઝી થઈ જશે વોટ ટુ પિક, વોટ નોટ ટુ પિક. એટલે દરેક સ્ટ્રેસનું મૂળ કારણ છે આપણા મનના વિચાર. જેટલા નેગેટિવ વિચાર એટલું વધારે સ્ટ્રેસ, જેટલા પોઝિટિવ વિચાર એટલું નો સ્ટ્રેસ. પણ હવે નેગેટિવ માંથી પોઝિટિવ માં લઈ કેવી રીતે જો? બસ એ જ પ્રશ્ન છે, મારો આ જ પ્રશ્ન પૂછવો હતો. હવે એ ગાંડી નદી વહેતી હોય, એ ગાંડી નદી વહેતી હોય તો કઈ કેટલા ગામને બરબાદ કરી કાઢે, રાઈટ? હવે એ ગામ, એ ગાંડી નદીનો તમારે બેસ્ટ યુઝ કરવો હોય તો તમે શું કરો? એટલે એ ગાંડી નદીના પ્રવાહનો બેસ્ટ યુઝ કરવો હોય તો તમે શું કરો? કદાચ એમાંથી ઇલેક્ટ્રિસિટી આપણે પેદા કરી શકીએ, જો આપણે ત્યાં થર્મલ સ્ટેશન કોઈ ઊભું કરી દઈએ, અથવા તો એને માટેની જે કંઈ જરૂરિયાતો હોય ઊભી કરીએ તો એનો ઉપયોગ, આ એક મારી સમજણ મુજબ છે, એનાથી વધારે મને કંઈ દેખાતું નથી. જો એ નદીને, એ નદીના પ્રવાહને જો તમે ચેનલાઇઝ કરો અને એને કઈ કેટલી નહેરો બનાવી અને કઈ કેટલા ગામના ખેતરોમાં તમે એને પ્રવાહિત કરો તો કઈ કેટલા ખેતરો આબાદ થઈ જાય. યસ, એવી જ રીતે મન જે છે એના વિચારો ગાંડી નદી જેવા છે. એટલે તો મનને વાંદરા જેવું કહેવાય, ખબર ને? તમે એમ કહો, હું હમણાં તમને એમ કહું કે તમે વાંદરા વિશે નહીં વિચારતા તો તમને વાંદરા સિવાય કશો વિચાર જ નહીં આવે, રાઈટ? તો એવી જ રીતે મેડિટેશન શું કરે છે, તમારા વિચારો જ છે, જે વિચાર કરો છો એ જ વિચાર કરો છો, પણ તમે એ વિચારને ચેનલાઇઝ કરો છો. તો અમે શું કરીએ કે જ્યારે તમને પહેલા મનને શાંત સ્થિતિમાં બેસાડીએ, પછી તમને દેખાડીએ કે તમારું મન શું કરે છે, પછી તમને ચોઈસ આપે કે મારે શું જોઈએ છે, આ વિચાર મને દુઃખ આપે છે, આ વિચાર મને સુખ આપે છે, અને મને કેવા વિચાર આવે છે એ મારા મનની સ્થિતિ કે આજે જો હું એજિટેટેડ હોઉં, ગુસ્સામાં હોઉં તો કયા વિચાર કહેવાય? નેગેટિવ. નેગેટિવ વિચાર. હું શાંત બેઠી છું એટલે કયા વિચાર ચાલે છે? પોઝિટિવ. તો પોઝિટિવ વિચાર સાથે તમે ગુસ્સો ન કરી શકો અને નેગેટિવ વિચાર સાથે તમે શાંત ન રહી શકો. તો આમાં પોતાની જાતને કેવી રીતે કંટ્રોલ કરવાની એ બહુ સુંદર કળા બ્રહ્માકુમારીઝનું મેડિટેશન શીખવાડે છે. વાહ, ખૂબ સરસ. તો બેન, આની પછીનો પ્રશ્ન થોડો પેટા પ્રશ્ન એક એ પૂછવાનું મન થાય કે મેડિટેશન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આવી કોઈ ગાઈડલાઈન હોય છે ખરી કે ભાઈ મેડિટેશનમાં બેસવું જોઈએ, આવી રીતે આટલા વાગે બેસવું જોઈએ, આવું કરવું જોઈએ, અથવા તો તમારી નજર અહીંયા ક્યાંક હોવી જોઈએ? કારણ કે આમાં તમે જે કીધું એ બિલકુલ સાચી છે કે મન તો વાંદરા જેવું છે. મને લોભી, મને લાલચુ, મને ચતુર, મને ચોર. મને લોભી, મને લાલચુ, મને ચતુર, મને ચોર. ભાઈ મનનું કીધું ના કરો, મન તો હરાયું ઢોર, એ ગમે ત્યાં ભાગે છે. અને અહીંયા બેઠા હોઈએ અને સાન ફ્રાન્સિસ્કો ના વિચાર આવે, અહીંયા બેઠા હોઈએ અને આપણને દુનિયાના આવતા ભાવના પણ વિચાર આવી શકે. મનની ગતિ તો આટલી બધી ઝડપી છે, તો આ ગતિને કંટ્રોલ કરવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ? હાઉ વી કેન ગેટ એન્ટ્રી ઇન ધ મેડિટેશન? હું તમને એના વિશે કહેવા કરતા હું તમને પ્રેક્ટિકલ એનો અનુભવ આપું. જી જી જી. તમે બેસી જાઓ અને હું હવે તમે તમારી આંખો પણ ખુલી રાખો અને હવે જે હું કહું છું એને ફક્ત તમે સાંભળો અને તમારા બુદ્ધિથી એને ચિત્ર બનાવો. ફક્ત ચિત્ર બનાવો. તમે અહીંયા બેઠા છો, રાઈટ? હવે તમે વિચાર કરો કે તમે તમારા ઘરમાં છો અને તમારા ઘરમાં સુંદર મંદિર છે. એ મંદિરની અંદર સામે કૃષ્ણની મૂર્તિ છે. હવે કૃષ્ણની મૂર્તિની અંદર તમને સુંદર આંખો દેખાય છે,
એ આંખો અને એ આંખોની વચ્ચે ખૂબ જ સુંદર એક હીરાનું એ કૃષ્ણની મૂર્તિની વચ્ચે કપાળની વચ્ચે એક તિલક છે, ત્યાં ડાયમંડ છે, એના ઉપર સૂરજની કિરણો પડે છે. હવે એ સૂરજની કિરણો એ ડાયમંડની ચમકને વધારી રહી છે. તમને દેખાયું? તમે ડાયમંડની ચમકને જુઓ, શું તમને એ દેખાય? Could you see that? શું તમને કૃષ્ણ દેખાયા? જી મેમ, કારણ કે હું સચેતપણે નહોતો સાંભળતો, પણ એ વખતે ઇન્દ્રિયો એકદમ ફીલ કરતી હતી કે જો અવાજ આવી રહ્યો છે, અને કદાચ એ અવાજ છે ને એ ધીરે ધીરે કરતા ડિસએપિયર થવા માંડ્યો. શરૂઆતની અંદર એ અવાજ વધ્યો અને પછી ધીરે ધીરે કરતા 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 એ અવાજ નીકળી ગયા, એટલે મારી આંખોમાંની સાથે સાથે વિચારોમાં પણ એક એકાગ્રતા આવવાની શરૂ થઈ. એક્ઝેક્ટલી. અને એની માટે તમારે આંખો બંધ કરવાની જરૂર નથી, કારણ કે હું તમને એક સિમ્પલ વોકી ટોકી મેડિટેશન શીખવાડું. તમે કીધું દરેક વ્યક્તિને મનની શાંતિ જોઈએ છે. મારી પાસે ન હોય તો પછી હું ક્યાંથી લાવું? તો હું પરમાત્મા પાસેથી લાવું. તમે આખા દિવસમાં ફક્ત 10 વ્યક્તિમાંની સામે, તમને 10 વ્યક્તિ આખા દિવસમાં દેખાય, એ આખા દિવસ 10 વ્યક્તિ દેખાય ને એમ કહેવાનું, પરમાત્મા આ આત્માને શાંતિ આપો, પરમાત્મા આત્માને શાંતિ આપો. મનથી કહેવાનું, દિલથી કહેવાનું. કોઈ આત્મા રડતું હોય, કોઈ વ્યક્તિ રડતું હોય, પરમાત્મા આત્માને સુખ આપો, પરમાત્મા આત્માને પ્રેમ આપો. તો આત્માની 7 શક્તિઓ છે, એનું દાન કરો દિવસમાં. તમે એટલીસ્ટ 10 વ્યક્તિને કરો. આને કહેવાય વોકી ટોકી મેડિટેશન. સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, શક્તિ, પવિત્રતા, આ વસ્તુનું તમે જો દાન કરો, એ બી તમારે પોતાના ખિસ્સામાંથી નથી આપવાનું, ભગવાન પાસેથી લેવાનું ને એને આપવાનું. બસ પરમાત્મા પાસેથી લો, પરમાત્મા અને એનાથી શું થશે, તમારામાં પણ આવશે અને તમારા દ્વારા આત્માઓની સેવા થશે અને ધીરે 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 તમારા મનના વિચારો ઓટોમેટિક શાંત થઈ જશે. ખૂબ સરસ. વૈશાલીબેન, આ જ બાબતને લગતો એક બીજો પેટા પ્રશ્ન મારા મનમાં આવી રહ્યો છે કે બ્રહ્માકુમારીઝ મિશન દ્વારા એક એક્ટિવિટી હોય છે જેને આપણે ટ્રાફિક કંટ્રોલ કહીએ છીએ. દર અડધી કલાકે કલાકે કોઈ એક ખાસ પ્રકારનું સંગીત વાગે છે અને એ સમયે બ્રહ્માકુમારીઝના બહેનો અને ભાઈઓ પોતાના મનને શાંત કરીને બે. આ એક્ટિવિટી શું છે અને એક્ટિવિટી પાછળનો લોજિક તર્ક શું છે? જ્યારે ટ્રાફિક કંટ્રોલ એ અમે તમને કોઈ બી એપ સ્ટોર, તમે જો એપલ વાપરતા હોય સેલફોન સ્માર્ટફોન, તો એપ સ્ટોરમાં પણ મળી જશે અને કાં તો ગૂગલ સ્ટોરમાં પણ મળે છે, તમે ડાઉનલોડ કરી શકો છો. એમાં ટ્રાફિક કંટ્રોલ બ્રહ્માકુમારીઝ લખશો તો તમારું ડાઉનલોડ થઈ જશે. હવે ટ્રાફિક કંટ્રોલ શું છે? જેમ તમે આપણે હમણાં જ કીધું કે મનની અંદર બહુ બધી ગતિમાં, બહુ ફાસ્ટ ગતિમાં વિચારો થાય છે. જેમ જેમ ગાડી ચાલે, તમે કાર ચાલો, ટ્રાફિક કંટ્રોલ આને કેમ કહેવાય છે? કાર જો ફૂલ સ્પીડમાં ચાલે તો આપણે ત્યાં બમ્પર હોય, રાઈટ? તમે શું કહો, સ્પીડ બ્રેકર હોય, રાઈટ? તો સ્પીડ બ્રેકર હોય તો સ્પીડ બ્રેકર થી શું થાય કે કાર ના એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. તમે એટલે સ્પીડ બ્રેકર થી ઓછા થાય ને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. તો એવી જ રીતે જ્યારે આપણે કોઈ બી ગરમ ગરમ ગરમા ગરમ કોન્વર્સેશન થતું હોય અને આ ટ્રાફિક કંટ્રોલ નું અમારું મ્યુઝિક વાગે, તો એક મિનિટ માટે અમે સંપૂર્ણ આત્માની સ્થિતિમાં ઓમ શાંતિ સ્વરૂપ બની જઈએ. એ બની ગયા પછી એ એક મિનિટનો બ્રેક તમારી આખા બોડીની એનર્જી એટલી બદલી કાઢે
કે જ્યારે પછી તમે કોન્વર્સેશનમાં આવો તો એ અગ્રેશનની જગ્યાએ તમારી એનર્જી શિફ્ટ થાય, અને એનર્જી શિફ્ટ થાય તો મિરેક્યુલસલી તમારા રિલેશનશિપ સારા રહે. એટલે પોતાના મનને કંટ્રોલમાં લાવવું, પોતાના મનની ગતિને કંટ્રોલમાં લાવવું, અને એને નેગેટિવ જતી હોય તો એને પોઝિટિવ તરફ વાળવા માટે આપણે એક સાથે, હવે આખો દિવસ કર્યું ને પછી છેલ્લે મેડિટેશન કરવા બેસો તો ના થાય, પણ દિવસમાં અંતર અંતરે એક મિનિટનો ટાઈમ તો કોઈને પણ હોય ને, એક મિનિટ માટે અમે લોકો શું કરીએ કે બધું જ કામ છોડી દઈએ, એક મિનિટ માટે પરમપિતા પરમાત્મા પાસેથી શક્તિ લઈએ, જેમ મેં તમને શીખવાડ્યું, પરમાત્મા પાસેથી શક્તિ લઈએ અને વિશ્વને શક્તિનું દાન આપીએ એક મિનિટ. અને એને કહેવાય છે ટ્રાફિક કંટ્રોલ. અને એનાથી આપણી આખી મનની જે સ્ટ્રેસ લેવલ છે એ પણ કંટ્રોલમાં આવી જાય છે. સો દેટ્સ વોટ વી ડુ. અને એક એક કલાકે એક મિનિટનો ટાઈમ આપણે જો આપીએ તો ઓટોમેટિકલી જો દિવસમાં જેટલા કલાક તમે જાગો છો, 12 કલાક જાગો તો 12 મિનિટ તો એમનેમ થઈ જાય મેડિટેશન. દર્શક મિત્રો, દીર્ઘ સંવાદ કરી રહ્યા છીએ બ્રહ્મા કુમારી વૈશાલીબેન સાથે. ખૂબ જ સરળતાથી, ખૂબ જ સહજતાથી તેઓ આપણા પ્રશ્નોના સચોટ ઉત્તર આપી રહ્યા છે. માત્ર ઉત્તર નથી આપતા, પરંતુ સ્ટ્રેસને મેનેજમેન્ટ કરવા માટેનું, મનની શાંતિને શોધવાની વાત હોય કે જીવનના આવતા ગૂંચવાડા ભર્યા પ્રશ્નોના એપ્લિકેબલ સોલ્યુશન, વ્યવહારો ઉકેલો આપણને આપી રહ્યા છે. એવું નથી કહેતા કે મન શાંત રાખવું, અરે પણ રાખવું કેમ, એના સોલ્યુશન પણ આપી રહ્યા છે. આવો હવે આપણા કાર્યક્રમના ઉત્તરાર્ધ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. વૈશાલીબેન, આપણી સાથેનો આ સંવાદ ખરેખર ખૂબ જ દિવ્ય થઈ રહ્યો છે, ત્યારે હવે એક છેલ્લો પ્રશ્ન મારે તમને પૂછવો છે કે અત્યારે એક પાશ્ચાત્ય સંસ્કૃતિની એક જબરજસ્ત અસર ભારતીય જીવન, ભારતીય યુવાનો ઉપર પણ આવે છે. યુવા મિત્રો, હું ઘણી વખત કહેતો હોઉં છું કે પશ્ચિમમાં તો સૂરજ જેવો સૂરજ પણ જાય છે ને તો ઢળી જાય છે. તો આવા સંજોગોની અંદર બેને અમેરિકાની અંદર રહી પોતાનું ભારતીયપણું, પોતાનું એક સાંસ્કૃતિક વારસાની ધરોહરને જાળવી રાખી છે, માત્ર જાળવી રાખી છે નહીં, ત્યાં એનો પ્રસાર અને પ્રચાર પણ કરે છે. તો બેન, મારે તમારી પાસેથી એ જાણવું છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની ઇફ અને બટ બંને, એટલે કે એના પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતો વિશે થોડું ટૂંકમાં જણાવી અને પછી આપણે કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈએ, પરંતુ અમારી એક અંદરની ભૂખ છે કે થોડો આનો જવાબ અમને મળે. સો એ છે ને, જ્યારે આજે હું અહીંયા રહું છું ને ત્યારે મને એવું લાગે છે કે ભારતની અંદર કે દુનિયાની અંદર જે પાશ્ચાત્ય, એટલે વેસ્ટર્ન કલ્ચરની જે ઇન્ફ્લુઅન્સ છે ને, એ વેસ્ટર્ન કલ્ચર ઇઝ નોટ ઇક્વલ ટુ બેડ ઇન્ફ્લુઅન્સ, આઈ એમ ટેલિંગ યુ. વેસ્ટર્ન કલ્ચરની આજે તમે અમારી ત્યાં જોશો ને, અમારી ત્યાં કપડાં પહેરવાના ઢંગ, અમારી ત્યાં વાત કરવાના ઢંગ, એ એક પ્રોફેશનલ લેવલ પર મચ 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 બેટર દેન ઇટ ઇઝ પોર્ટ્રેડ ઇન ધ મીડિયા. મીડિયામાં જે દેખાવા આવે છે ને કે હા અમેરિકન લોકો આ હોય તે હોય, ના, અમેરિકન સંસ્કૃતિ ઇઝ વેરી મચ ક્લોઝ ટુ ભારતીય સંસ્કૃતિ. આજે એ લોકો ભારતીય સંસ્કૃતિને માને છે, મોટાઓની લાઈક શું કહેવાય, પેરેન્ટ્સની ટેક કેર કરે છે, વેજીટેરિયનિઝમ તરફ જાય છે, વિગન તરફ જાય છે, પ્રાણીઓનું ટેક કેર કરતા શીખે છે, સોસાયટીની અંદર સમાનતા અને એકતા લાવવાનું આ કરે છે. આ બધું પણ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ કરે છે. એટલે એ સંસ્કૃતિને એક ફક્ત જે હોલીવુડમાં કે બોલીવુડમાં દેખાડવામાં આવી છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિ નથી. અને જે આજે ઇન્ડિયાનો જે યુવાન જુએ છે અને એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ફક્ત હોલીવુડ અને બોલીવુડ અને મીડિયા દેખાડે છે એવી પાશ્ચાત્ય સંસ્કૃતિ નથી. કારણ કે હું અહીંયા રહું છું, મને ખબર છે અહીંયાના એથિકલ્સ, અહીંયાની મોરાલિટી, અહીંયાની ઇન્ટિગ્રિટી એટલી પાવરફુલ છે. અત્યારના પણ અહીંયા એવું છે કે અમે લોકો ડ્રાઇવિંગ કરતા હોઈએ તો જેના ઘરની અંદર ફળ વધારે થતા હોય એ બહાર મૂક્યા હોય અને કે તમે લઈ લેજો ને પૈસા મૂકી દેજો. અત્યારના પણ આવી દુનિયા પાશ્ચાત્યમાં છે, શું એવી દુનિયા ઇન્ડિયામાં છે? તો એ ફક્ત નેગેટિવ ઇન્ફ્લુઅન્સ લેવું એ તો ફક્ત તમને એક સ્મોલ વિન્ડોમાંથી જોઈને લેવા પ્રમાણે છે. એટલે એવું નથી પાશ્ચાત્ય સંસ્કૃતિ ખરાબ નથી, ફક્ત જે મીડિયા દેખાડે છે એ સંસ્કૃતિને સત્ય સમજીને આપણે એના ગેરસમજમાં પોતાની લાઈફને ખરાબ કરીએ એમાં આપણી
ગેરસમજ અને આપણી અલ્પજ્ઞતા અને અજ્ઞાનતા છે. ઓકે વૈશાલીબેન, છેલ્લો પ્રશ્ન અથવા તો છેલ્લી પ્રશ્ન નહીં પરંતુ એક થોડા તમારા આશીર્વચન લેવા માટે થઈને આપણા કાર્યક્રમના ઉત્તરાર્ધ તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક જ સીધી વાત, તમારે ગુજરાતના ભારતના યુવાનોને કઈ સંદેશો આપવો છે? હું એવું ઈચ્છીશ કે આપ કઈક એમને સંદેશો આપો કે જેથી કરીને એના જીવનનો એક રાહ ખુલે. ભારતનો યુવાન ખૂબ જ અવેર છે, ભારતનો યુવાન ખૂબ જ સેન્સિબલ છે, એની અંદર ખૂબ જ, કારણ કે આપણા આપણા સંસ્કૃતિની તાકાત જે છે એ હજુ આપણા અંદર છે, ફક્ત જે વારસામાં મળ્યું છે એની કિંમતને સમજીને એને કેળવીને આપણા સમાજને એક આધ્યાત્મિકતાથી, એક નૈતિકતાથી, એક મૂલ્યવાન સમાજ બનાવવાની જવાબદારી જો આપણે નહીં લઈએ તો કોઈ બાજુવાળો દેશ લાવીને આપણને મદદ નથી કરવાનો. એટલે આપણે આપણી જાતને અને આપણા સમાજને એક ઉત્તમ, એક ગોલ્ડન એજેડ સમાજ બનાવીએ, અને આપણે બનાવી શકીશું. જો જો લોકોમાં ડિસ્ટ્રક્ટિવ પાવર છે તો એટલો જ કન્સ્ટ્રક્ટિવ પાવર પણ છે, તો પોતાના કન્સ્ટ્રક્ટિવ પાવરને કન્સ્ટ્રક્ટિવ અને પ્રોડક્ટિવ રીતે યુઝ કરીને કેમ નહીં આપણે આપણા ભારતને મૂલ્યવાન બનાવીએ. ધેટ્સ માય રિક્વેસ્ટ. વી કેન મેક ઇટ અ બેટર વેલ્યુ બેસ્ડ એથિકલ એન્ડ ડિવાઇન સોસાયટી. વાહ, ખૂબ સરસ. દર્શક મિત્રો, આજે પથદર્શક અંતર્ગત એક દીર્ઘ સંવાદ કર્યો બ્રહ્મા કુમારી વૈશાલીબેન, જેઓ સાન ફ્રાન્સિસ્કોથી આજે આપણી સાથે જોડાયા છે. મને એટલું 100% ખાતરી છે કે બેન સાથે થયેલા આ દીર્ઘ સંવાદમાં એવી ઘણી બધી બાબતો આપણા જીવનના એક પથદર્શનમાં કામ લાગવાની છે કે જેના દ્વારા આપણે શાંતિના માર્ગ ઉપર, સત્યના માર્ગ ઉપર, મૂલ્યવર્ધિત જીવન જીવવા માટેના માર્ગ ઉપર આપણને ખૂબ જ મદદરૂપ થશે, પ્રેરણારૂપ બનશે. સાથે સાથે ફરી એક વખત મિત્રો, અહીંયાથી આપણે ભારતીય બધા જ યુવાનો, ગુજરાતના તમામ યુવાનો, બેન તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે સમગ્ર ગુજરાત આપના ઋણી રહેશું અને આજે તમે સમય કાઢ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. દર્શક મિત્રો, આવતા અઠવાડિયે ફરી વખત આવા દીર્ઘ સંવાદમાં કોઈ એક નવા વ્યક્તિત્વની સાથે આપણે જોઈન્ટ થશું. ત્યાં સુધી વૈશાલીબેન સાથે થયેલા સંવાદને ફરી વખત વારે વારે આપણે સમજવાની અને એને આપણા જીવનમાં ઉતારવાની કોશિશ કરશું. થેન્ક યુ. આવજો અને રાજી રહેજો. ધન્યવાદ. થેન્ક યુ.